વલસાડની ધરમપુર પાડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ત્રણેય નગરપાલિકામાં ચૂંટણી લડશે તેવું ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું. વલસાડ ખાતે આપના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ચૈતર વસાવાએ આ જાહેરાત કરી. ચૈતર વસાવાએ કહ્યું, ઇન્ડિયા ગઠબંધનની સાથે મળી ચૂંટણી લડવાના અત્યાર સુધી કોઈ સંકેતો નથી. આથી આમ આદમી પાર્ટી જાતે જ પોતાના બળ પર આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવશે. પારડી, ધરમપુર અને વલસાડ નગરપાલિકાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં તમામ બેઠકો પર અમે જ્યારે સ્વતંત્ર રીતે લડવા જઈ રહ્યા છીએ ત્યારે આ રણનીતિને કઈ રીતના આગળ ધપાવીએ અને સાથે સાથે જે પણ વર્ષો જૂના અહીંયા પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને અમારી ટીમ, અમારું સંગઠન કઈ રીતના વાચા આપી શકે એ બાબતને લઈને અમારી ચર્ચાઓ થઈ છે. અમે ચોક્કસ નગરપાલિકાની ચૂંટણીમાં વલસાડ, ધરમપુર અને પારડીમાં બધા જ સંગઠનના સાથીઓ સાથે મળીને અમે સારા પ્રયાસો કરીશું અને ચોક્કસ અમારા ઉમેદવારો જીતે એવા અમે તમામ પ્રકારના પ્રયાસો અમારા રહેશે. સુરતના મોટા હીરા ઉદ્યોગમાં વેકેશન લંબાયું. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની મોટા હીરા ઉદ્યોગ પર અસર થવાથી હીરા ઉદ્યોગોએ વેકેશન લંબાવ્યું છે. જોકે સોમવારથી નાના યુનિટો તબક્કાવાર શરૂ થશે અને 25 નવેમ્બર સુધીમાં મોટા હીરા ઉદ્યોગો ખુલશે. મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી સુરતના હીરા ઉદ્યોગોમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળ્યો. પ્રથમ વખત દિવાળી બાદ હીરા યુનિટો શરૂ કરવામાં નિરસ્તાનો માહોલ છવાયો, જેને લઈને એક સાથે દર વખતે ઉત્સાહપૂર્વક શરૂ થતા હીરાના કારખાના આ વખતે તબક્કાવાર શરૂ થશે. વેકેશન હંમેશા ક્રમશઃ ખુલતું હોય છે, એક સાથે બધા યુનિટો ચાલુ કરી દે એવું ઓછું બનતું હોય છે અને જ્યારે તેજીનું વાતાવરણ હોય છે ત્યારે ઉત્સાહમાં વેકેશન નાનું હોય છે અને એક સાથે બધા યુનિટો ચાલુ થઈ જતા હોય છે. પરંતુ આ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર મંદી હોવાથી આ જે ચાલુ કરવાનો પ્રારંભ કરવાનું છે એમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે, એ વાત ચોક્કસ છે. મહીસાગરના સંતરામપુર પાલિકાનું અધધ 10 કરોડથી વધુનું બિલ બાકી છે. સંતરામપુરના લોકોને કડાણા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. 2012થી સપ્ટેમ્બર 2024 સુધી વ્યાજ સહિત 10 કરોડ 31 લાખથી વધુનું પાણીનું બિલ બાકી છે, જેને લઈને કડાણા વિભાગીય કચેરીએ બાકી બિલ ભરવા સંતરામપુર પાલિકાને લેખિતમાં જાણ કરી છે. એક તરફ સંતરામપુર પાલિકા શહેરીજનો પાસેથી પાણીનો ટેક્સ વસૂલ કરે છે અને બીજી તરફ સંતરામપુર પાલિકાનું પાણીનું કરોડોનું બિલ ચૂકવવાનું બાકી નીકળે છે, જેની ચૂકવણી કરવા કાર્યપાલક ઇજનેરે ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે અને બાકી નાણાં ભરવાની જાણ કરી છે. મંથલી 14-15 લાખ રૂપિયાની બિલની રકમનો દર મહિને એમને બિલ મોકલી આપવામાં આવે છે, જે ભરપાઈ એ લોકો દ્વારા 2012થી કરવામાં આવેલ નથી. એટલે હાલ જે રકમ 10 કરોડ ઉપરાંત જે રકમ થઈ ગઈ છે એ બહુ મોટી થઈ ગઈ છે. એમના દ્વારા કોઈપણ પ્રકારની બિલની રકમ હાલ ચૂકવવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા સોલાર સિસ્ટમ તેમજ અન્ય આવકના સ્ત્રોતો ઊભા કરવામાં આવશે અને ધીમે ધીમે આ જે પાણીની જે કડાણા જળાશયની પાણીની જે રકમ બાકી છે જેની ભરપાઈ કરવામાં આવશે. જે એમએયુ થયેલા છે તે મુજબ જે નાણાંની સગવડ ઊભી કરવામાં આવશે તેમજ નાણાંની ભરપાઈ કરવામાં આવશે. સુરતના વેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડના વેપારીએ શારીરિક સંબંધ બાંધ્યા. આરોપીએ કાપડના વેપારીએ મહિલા પાસેથી ₹64 લાખની રકમ પણ પડાવી લીધી. મહત્વનું છે કે ભોગ બનનાર મહિલા અને કાપડના વેપારી શાદી .com થી એકબીજાના સંપર્કમાં આવેલા. જ્યારે મહિલાએ વેપારી સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી અને ગાળો આપી હતી એવી ફરિયાદ પણ નોંધાઈ. સમગ્ર મામલે મહિલા વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી કાપડના વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો નોંધાવી અને આરોપીની ધરપકડ કરી હવે પોલીસ આગળની તપાસ કરી રહી છે. સુરેશ મોહનદાસ લેડવાણી કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે. એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી 64,61,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી વિરુદ્ધનો એમની સાથે શરીર સંબંધ બાંધેલ. રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરવા મામલે 7 લોકોની ધરપકડ કરાઈ છે. રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, જૂનાગઢ, પાટણ સહિતના કુલ 7 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી. આ ગુનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. રાજકોટમાં એક નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા. 73 વર્ષીય મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ સાથે 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. આ 56 લાખ પૈકી 6 લાખ રૂપિયા જેટલી રકમ પરત અપાવવામાં સફળતા મળી હોવાનું પણ સામે આવ્યું.
આ ગુનાના 7 આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ મદદથી પકડી લેવામાં આવેલ છે. આ 7 આરોપીઓને આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા આ ગુનાના પૈકી 2 આરોપીઓ હિરેન મુકેશભાઈ સુબા અને વિપુલ લાભુભાઈ દેસાઈ બંનાના નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરતમાં મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં ચોરી થઈ ગઈ ડુપ્લિકેટ ચાવીથી ઓફિસ ખોલી અને ચોરી કરવામાં આવી. તસ્કરોએ ઓફિસના સીસીટીવીની તોડફોડ પણ કરી. ગેલેરી અને ઓફિસના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે હવે આ તસ્કરોની શોધખોળ શરૂ કરી છે. તો આ તરફ વડોદરામાં મંદિરોમાં ચોરી કરતી એક ગેંગ સકંજામાં આવી ગઈ. ગરાસિયા ગેંગ જૈન દેરાસરોમાં ચોરીનો ટાર્ગેટ બનાવતી હતી. રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એકાંત જગ્યા પર આવેલા મંદિરમાં ચોરી કરવા જતા હતા આ લોકો. દેથાણ જૈન દેરાસરમાં 4.85 લાખની ચોરી કરી. પોલીસ તપાસમાં 9 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. વાવ પેટા ચૂંટણીનો જંગ હવે વટનો સવાલ બનતો જાય છે. ત્રિપાખીય જંગ માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ખાસ વાતચીત કરી. તેમણે કહ્યું, ગેનીબેન તો જ્યાં જતા ત્યાં મામેરું માંગતા હતા. હું તો પરંપરા મુજબ સાસરીમાં મામેરું માંગુ છું. 36 કોમ પર મને વિશ્વાસ છે, ચોક્કસ ખેલ પાડી દેશે. મારી સાથે અને સર્વ સમાજ સાથે ઠગાઈ થઈ છે. ભાજપે તેના એ ઉમેદવારને ઉતારી સર્વ સમાજ સાથે ઠગાઈ કરી છે. આ તરફ કોંગ્રેસ પણ વાવનો ગઢ સર કરવા મેદાનમાં છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વાવ પેટા ચૂંટણીને લઈ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જે રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપ્યો હતો, એવી જ રીતે વાવના મતદારો તેમના અહંકારને તોડશે. ત્યારે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે અમરેલીમાં ચોર આખે આખી દાન પેટી ઉપાડી ગયા. સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો. છેલ્લા ઘણા સમયથી તસ્કરો આસ્થાના સ્થાનને ચોરી માટેનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. પાવાગઢ બાદ હવે તસ્કરોએ અમરેલીમાં લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા એવા મોમાઈ માતાના મંદિરમાં દાનપેટીની ચોરી કરી. રાજુલાના ચોતરા ગામ નજીક આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરો મોડી રાત્રે માતાજીના મંદિરમાં આવી આખી આખી દાનપેટી જ ઉપાડીને જતા રહ્યા. જોકે બંને તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. રાજુલા તાલુકાના ચોતરા ગામ નજીક રોડ ઉપર મોમાઈ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ 2 અજાણ્યા શખ્સ મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ્યા હતા. પહેલા મંદિરમાં તેઓએ રેકી કરી અને ચારે તરફ નજર કરી કે કોઈ છે તો નહીં ને, અને પોતાને ખાતરી થતાં જ તરત જ મંદિરમાં મૂકવામાં આવેલી આખે આખી દાન પેટી તેઓ ઉપાડી ગયા. આ ઘટનાને લઈને મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ હાલ શરૂ કરવામાં આવ્યો છે. દેવુબાગ વિસ્તારમાં આવેલા